પુણ્યસલિલા નર્મદા નદી મીઠા પાણી માટે જાણીતી છે, પરંતુ ભરૂચ નજીક નર્મદા તેની ઓળખ બદલી રહી છે. ભરૂચ નજીક આશ્ચર્યજનક રીતે નર્મદા નદીના કાંઠે મીઠું પાક્યું છે. પ્રથમ દ્રષ્ટિએ કચ્છના સફેદ રણની પ્રતીતિ કરાવતા આ દ્રશ્યો અસલમાં ગુજરાતના સૌથી મોટા મીઠા પાણીના જળસ્ત્રોત નર્મદા નદીના ભરૂચ નજીક આવેલ દશાશ્વમેઘ ઘાટના છે. આશ્ચર્યજનક રીતે ભરૂચ નજીક નર્મદા કાંઠે મીઠું પાક્યું છે, અને તે પણ કુદરતી રીતે. નર્મદા ડેમમાંથી પૂરતું પાણી નહીં છૂટવાના કારણે નદીમાં ભરતી સમયે નદીને સમુદ્ર 50 કિલોમીટર સુધી ધકેલી દેતા સમુદ્રના ખારા પાણી જમીનમાં પચે છે, અને ભરતી બાદ તાપમાં બાષ્મીભવનથી મીઠું અને ક્ષાર સપાટી પર દેખાય છે. મે 2018 બાદ ચાલુ વર્ષે પણ આ બીજીવાર આવી ઘટના બની છે, ત્યારે સૌ કોઈ નર્મદા ડેમમાંથી પાણી છોડી નર્મદા નદીના અસ્તિત્વને બચાવવાની માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં મીઠા પાણીના સૌથી મોટા જળ સ્ત્રોત તરીકે જાણીતી પાવનસલીલામાં નર્મદા ભરૂચ નજીક તેના અસ્તિત્વ સામે જાણે જંગ લડી રહી છે. ભરૂચ નજીક નર્મદા નદીનો આ કિનારો છે જ્યાં આશ્ચર્યજનક રીતે મીઠું પાક્યું છે. દરિયાનું ખારું પાણી 30 કિલોમીટર સુધી નદીમાં ભળે છે, જેના કારણે નદીના પટ પર ખારાશની ચાદર છવાઈ જાય છે. વર્ષ 2018થી સતત આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, આમ છતાં સરકાર દ્વારા આ અંગે કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. ભરૂચ નજીક નર્મદા નદીને ખળખળ વહેતી રાખવા છેલ્લા ઘણા સમયથી વિવિધ સંગઠનો અભિયાન પણ ચલાવી રહ્યા છે, પરંતુ સરકાર તેઓની વાતને ધ્યાન પર લેતી નથી અને આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે વહેલામાં વહેલી તકે નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તે અત્યંત જરૂરી છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ.